भगवान शिव ने पूजा अर्चना करवानो उत्तम दिवस एटले महाशिवरात्रि। आज महाशिवरात्रि ना पावन पर्व ने लईने शिवालयों में श्रद्धालुओं नो भारे धसारो जोवा मळी रह्यो छे। भोले दादा ना दर्शन नो लाभ लेवा माटे शिव मंदिरों में भक्तों उमटी पड़ा छे। वर्षमां फक्त एक ज वार आवता पर्व ने लईने शिवालयो हर हर महादेव ना नाद थी गूंजी उठ्या छे। महाशिवरात्रि ना पर्व ने लईने शिवालयों ने शृंगारवामां आव्या छे। आजे अनेक स्थळोए शोभायात्रा पण योजवामां आवशे। महाआरती महाप्रसादी जेवा कार्यक्रमों नुं पण आयोजन करवामां आव्युं छे। ત્યારે જાણીએ અમદાવાદમાં મહાશિવરાત્રિના પર્વ પર કેવો માહોલ છે, અમારા સંવાદદાતા દીપેન પટિયાર પાસેથી। દીપેન, આજે મહાશિવરાત્રિનો પર્વ છે, અમદાવાદના શિવ મંદિરોમાં કેવો માહોલ જામ્યો છે? બિલકુલ દીપાલી, આજે ભોળાનાથની પૂજા અને અર્ચનાનો દિવસ છે, મહાશિવરાત્રિનો દિવસ અને મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે શહેરના જે શિવાલયો છે તે હર હર મહાદેવ, ભમ ભમ ભોલે અને ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા છે। અત્યારે કેમેરામેનને કહીશ કે સેટેલાઇટ વિસ્તારનું ઓમકારેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાંના લાઈવ દ્રશ્યો છે અને અહીંયા ભક્તોનું જે ઘોડાપૂર છે તે સવારથી જ ઉમટી પડ્યું છે। ભગવાન ભોળાનાથને મનાવવા માટેના તમામ પ્રયાસો છે તે ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યા છે। સવારથી જ શહેરના તમામે તમામ જે શિવ મંદિરો છે તે શિવ મંદિરોમાં દર્શન માટેની જે ભક્તોની ભીડ છે તે ભીડ ઉમટી રહી છે। આજે એક સંયોગ પણ છે, આજે સોમવાર અને શિવરાત્રિ બંને એક જ દિવસે છે। સોમવાર એ મહાદેવ ભોળાનાથનો વાર છે અને આજે સોમવારના દિવસે જ શિવરાત્રિનો જે પાવન પર્વ છે તે પર્વ છે, તેને લઈને પણ ભક્તોમાં એક પ્રકારનો ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। મંદિરના જે મહારાજ છે તેમની સાથે વાત કરી છું। જી, આજે શિવરાત્રિ છે, સાથે સાથે સોમવાર પણ છે, શું વિશેષ મહત્વ હોય છે શિવરાત્રિના દિવસે ભગવાન મહાદેવની પૂજા કરવાનું? મહાશિવરાત્રિ દર વર્ષે આવે છે, પણ ઘણા વર્ષો પછી આજે સોમવારના દિવસે મહાશિવરાત્રિ આવી છે, તેનું એક વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે। ચંદ્ર એટલે કે શીતળ, ચંદ્ર એટલે કે સોમ, સોમવારના દિવસે એ ભગવાન શિવનો દિવસ છે, એ દિવસે મહાશિવરાત્રિ આવે છે એટલે તેનું વિશેષ મહત્વ બની જાય છે। એ દિવસે દરેક પ્રકારે પરમાત્માની શ્વેત એટલે કે સફેદ વસ્તુઓ ચડાવવામાં આવે છે, દૂધ છે, ચોખા છે, જળ, આ દ્વારા પરમાત્માનો અભિષેક કરવાથી આપણી સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે। આજે ભાંગનો પ્રસાદ આપવામાં આવે છે, ભાંગનો પ્રસાદ શા માટે? ભગવાન ભોળાનાથને ભાંગ કેમ પ્રિય હતી? ભાંગનો પ્રસાદ એટલા માટે આપવામાં આવે છે, પરમાત્માને ભાંગ ચડાવવામાં આવે છે। ભાંગ ચડાવવાથી આપણા શરીરની અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ આ દરેક નષ્ટ થાય તેના માટે ભગવાનને અર્પણ કરવામાં આવે છે અને ત્યારબાદ તેનો પ્રસાદ લેવામાં આવે છે। ભગવાનને લીલાગર એટલે કે ભાંગ અતિશય પ્રિય છે, એટલા માટે તેમને ચડાવવામાં આવે છે। બિલકુલ દીપાલી, તો આજે જે શિવરાત્રિનું પાવન પર્વ છે ત્યારે આ પર્વને લઈને ભોળાનાથને મનાવવા માટેના જે તમામ પ્રયાસો છે તે ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યા છે, ખાસ કરીને ભાંગની જે પ્રસાદી છે તે પણ આજે આપવામાં આવી રહી છે। ભગવાન ભોળાનાથને ભાંગ ખૂબ પ્રિય હતી, એટલા માટે જે ભક્તો છે તે પણ ધતુરા સહિત ભાંગની જે પ્રસાદી છે તેઓ ધરતા હોય છે અને ત્યારબાદ તેમનું સેવન પણ કરતા હોય છે। જી દીપાલી, જી દીપેન, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ, આજે મહાશિવરાત્રિનો પર્વ છે અને મહાશિવરાત્રિના પર્વ પર તમામ શિવ મંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી પડી છે। આજે સોમવાર પણ હોવાથી આજે શિવજીની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે।